કરજણ તાલુકાના માલોદ ગામ નજીક સર્જાયેલા ગમખુવાર અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ નજીક સર્જાયેલા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સોમવારે સર્જાયેલા ગમખુવાર અકસ્માતના પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મંગળવારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લેતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. તો બીજી તરફ કરજણના મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જાહેરમાં કરજણના મામલતદારને ખખડાવ્યા હતા અને સાથે સાથે લીજ માફિયાઓને પણ આડે હાથ લીધા હતા. તો બીજી તરફ ગ્રામજનોમાં ખૂબ જ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. મનસુખભાઈએ સ્થાનિક નેતાઓની મિલીભગતના પણ આક્ષેપો કર્યા હતા. રેત માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા કહ્યું હતું. માર્ગ પર ઓવરલોડ વાહનોના કારણે માર્ગ બિસ્માર બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. રિપોર્ટર અનસ પતાલા, બીએ ન્યૂઝ ગુજરાતી, કરજણ. આ જે બનાવ બન્યું છે, ત્રણ જણા મરી ગયા છે સાહેબ, એટલે આ ગાડી તો બહુ ફાસ્ટ દોડે છે આ રોડ પર. એ બાબતમાં શું કહેવું તમારું? જો ગઈકાલે માલોદ પાસે ભરૂચ તાલુકાના જનોર ગામના પ્રવાસીઓના સામાજિક પ્રસંગે જતા હતા, તો ત્યાં પાછળથી હાઈવા રેતીના હાઈવાવાળાએ એમને ઠોકી દીધું અને ત્રણ માણસ સ્થળ પર મરી ગયા. અને એટલી કરુણ ઘટના છે, મેં વિડીયો પર જોયું કે ખરેખર માનવતાની દ્રષ્ટિએ ટ્રકવાળાએ ભાગી નહીં જવું જોઈએ. એમને સારવાર માટે દવાખાને કે કોઈ પણ વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ એ ભાગી ગયો. અને આ એકલી આ ત્રણ લોકોની ઘટના નથી, ભૂતકાળમાં આ જ વર્ષે એક જ વર્ષમાં 7-8 અલગ અલગ ઘટનાઓ ઘટી છે. અને આ જે ઘટના અકસ્માતની ઘટના ઘટે છે, એમાં આ જે રેત માફિયાઓ છે, એ રેત માફિયાનું આ બધું કાવતરું છે. અહીંયા રેત માફિયાઓ બેફામ પ્રમાણે રેતીનું વહન કરી રહ્યા છે. નદીમાં પણ અનલીગલી પાળા બનાવીને નદીને રોકીને રેતી કાઢે છે. અને આપણે આ જોઈ રહ્યા છે કે આ રેતીની જે ટ્રકો છે, એ ટોટલી ટ્રકો રેતીથી ભરી લે છે અને પાણીથી ટપકે છે. એ પણ ગેરકાનૂની છે અને આ ગેરકાનૂની પ્રવૃત્તિ ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલે છે. અગાઉ પણ અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોર્યું છે, રજૂઆતો કરી છે, લેખિતમાં ધ્યાન દોર્યું છે. થોડો ટાઈમ બંધ રહે પણ રાબેતા મુજબ ફરી ચાલુ રહે છે. આના પાછળ એક જ વસ્તુ કે સ્થાનિક રાજકીય નેતાઓના સહકારના કારણે અને કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ આમાં ભાગીદાર હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને રેત માફિયાઓ બેફામ બની છે. એનું કારણ પણ આ છે કે સ્થાનિક નેતાઓ આ રેત માફિયા સાથે મિલીભગત છે, ભાગીદાર છે. એના કારણે નિર્દોષ માણસોના જીવ ગયા છે. એના પહેલાં પણ 7-8 લોકોના જીવ ગયા છે. અને રેતીની નદીની અંદર જે રેતી કાઢે છે
એમાં પણ ઘણા બધા ભૂતકાળની અંદર એ ડૂબી જવાની ઘટના ઘટી છે. તો ખરેખર આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને આ જેટલી ટ્રકો છે આજે પાણી ટપકે છે એ તમામે તમામ ટ્રકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે મામલતદારને કહું છું, કીધું છે, પ્રાંતિય પણ કીધું ને પોલીસને પણ મેં કીધું છે. આ જેટલી રોડ પર ટ્રકો ઊભી છે એ તમામે તમામ પાણી જે ટપકતી ટ્રકોની સામે કાર્યવાહી કરો. આવી રીતના ભૂતકાળની અંદર બહુ ગેરકાનૂની રીતના આ કૃત્ય ચાલ્યું છે અને સાથે સાથે ઓવરલોડ ટ્રકો જવાના કારણે આ રસ્તા બિલકુલ તૂટી ગયા છે અને રસ્તા તૂટી જવાના કારણે સામાન્ય લોકોને અવર જવર કરવા માટે ખૂબ મોટી તકલીફ પડે છે. તો આમ પ્રજાના માટે હું તો લડવાવાળાનો જ છું. એમાં કોઈ પણ મોટો ચમરબંધી હતી આ રેત માફિયા એને અમે છોડવાના નથી. સરકારમાં આવા લોકોની સામે કડક રીતના કાર્યવાહી થાય એ રીતના મારી સંપૂર્ણ માંગણી રહેશે. સાહેબ, લોકમાં આવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ છોકરાઓની લીસો ચાલે છે, એ બાબતમાં સાહેબ તમારે શું કહેવું? ભારતીય જનતા પાર્ટીનો એમએલએનો છોકરાની લીઝ ચાલતી હોય કે એના સગાની ચાલતી હોય કે એના ભાગીદારની પણ કોઈ બી હશે, કોઈ પણ મોટો ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે. થેન્ક યુ.